ગુજરાતમાં ચોમાસું શરૂ થતાની પહેલા જ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં છે. અરબ સાગરમાં પેદા થયેલું વર્ષનું પ્રથમ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારા પર ત્રાટકશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જ્યારે ગુજરાતના દરિયા કિનારે આ વાવાઝોડું પહોંચશે ત્યારે તેની ગતિ પ્રતિ કલાક 90 થી 110 કિલોમીટર સુધીની હશે. અરબ સાગરમાં આવનારા વાવાઝોડા સામાન્ય રીતે યમન તરફના દરિયામાં ફંટાઈ જતા હોય છે. એવું બહુ ઓછું બન્યું છે કે અરબ સાગરમાં કોઈ વાવાઝોડું પેદા થયું હોય અને તે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકે. જો કે આ વખતે યમનની આસપાસ બીજી એક સિસ્ટમ કાર્યરત હોવાને કારણે વાવાઝોડું ફંટાય તેવી શક્યતા ઓછી છે. વાવાઝોડું દમણ પાસે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી લઈને મહારાષ્ટ્રના મુંબઈ સુધીના દરિયા કિનારા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની યાત્રા બહુ લાંબી નહીં હોય, જેથી તેને કેટેગરી 1નું વાવાઝોડું રહે તેવી સંભાવના છે. આ વાવાઝોડાના કારણે ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના કોકણ વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં પણ તે વલસાડ, નવસારી, સુરત, અમરેલી, ભાવનગર જિલ્લાઓને અસર કરે તેવી સંભાવના છે. ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં અત્યારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. આ મામલે ગુજરાત સરકારે કહ્યું છે કે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે માહિતી આપી હતી. વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પસાર થશે એવી સંભાવના છે, એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. એવી જ રીતે સામે બાજુએ ભાવનગર અને અમરેલી જિલ્લાને પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડું સાથે વરસાદ ની પૂરતી સંભાવના છે અને એટલે જ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ આ બાજુ, ભાવનગર, અમરેલી આ જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ની પૂરતી સંભાવના રહેશે. દક્ષિણ ગુજરાતના બધા જિલ્લા અને સૌરાષ્ટ્રના જિલ્લાઓના તમામ માછીમારો એને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓના અગરીમાં કામ કરનારા અગરિયાઓ, મીઠું પકવતા ભાઈઓ બહેનો એને પણ ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે. ઝીંગા ફાર્મમાં કામ કરનારા લોકો એમને પણ ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે અને લો લાઈન એરિયા એમાં વસતા બધા લોકોને સ્થળાંતર એની પણ સૂચના આપી દેવામાં આવી છે. આ પહેલા વર્ષ 2019માં ગુજરાતમાં વાયુ વાવાઝોડાના પગલે લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે તે ગુજરાતના દરિયા કિનારા સુધી પહોંચતા પહેલા ફંટાઈ ગયું હતું અને નબળું પડી ગયું હતું.